અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત રમેશ વસોયા છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતનું હિત એવું હોય છે કે લોકોને ખવડાવવા માટે રાસાયણિક ખાતરો કરતાં ઓર્ગેનિક ખેતી કરી લોકોના આરોગ્યને સુખાકારી જાળવવા તેમજ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવા પ્રયત્નો ખેડૂતો કરે છે. ખેડૂત રમેશ વસોયા બાગાયતી ખેતી પાકના વાવેતરમાં કેળા, આંબા સહિત ઘઉં, બાજરો જેવા પાકની ઓર્ગેનિક ખેતી કરે છે. રમેશ વસોયાને વર્ષ 2016માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાજ્યકક્ષાનો ઓર્ગેનિક ખેતી પાકનો એવોર્ડ પણ અર્પણ કરાયો છે. ઓર્ગેનિક ખેતીમાં જૂની પરંપરા મુજબ દેશી ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. દેશી ખાતરમાં કુદરતી તત્વો હોય છે જેથી પાકનો ઉછેર સારો અને પાક મીઠાશવાળો આવે છે. રાજ્યમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવે છે તે બદલ પ્રગતિશીલ ખેડૂતે સરકારનો આભાર પણ માન્યો હતો. સાથે જ સરકાર પાસે એવી પણ માંગ કરી હતી કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનું હબ બનાવવામાં આવે અથવા ઓર્ગેનિક પાક સરકાર ખરીદે જેથી ખેડૂતોને સારો ભાવ મળી રહે તેવી પણ માંગ કરવામાં આવી હતી. હું આંબા, કેળ બાગાયતી પાકમાં વાવેલી છે અને તેમજ ઘઉં અને આ દેશી બાજરો એ ઓર્ગેનિક પદ્ધતિથી કરું છું. એમાં 2016માં માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મને એવોર્ડ આપેલો છે, રાજ્યકક્ષાનો સરદાર કૃષિ એવોર્ડ. ત્યાર પછી આત્મા દ્વારા તાલુકા કક્ષાના એવોર્ડ, એમ ઘણા જ એવોર્ડ મને સરકાર તરફથી મળ્યા છે. હું સરકારનો આભાર માનું કે સારી ખેતી કરતા હોય અને એને સરકાર પ્રોત્સાહન કરે છે. બીજા નંબરમાં કે અમારા ખેડૂતોનું હિત એવું હોય છે કે લોકોને સારું ખવડાવવું, તો મારી પણ એવી ભાવના છે કે ખેડૂતોને ઓર્ગેનિક ખવડાવવું, રોગ જીવાત વગરનું ખવડાવવું, દવા તેમજ પેસ્ટિસાઇડ દવા, ખાતર, યુરિયા છે કે બીજે અન્ય ખાતરો હોય રાસાયણિક, એ વગરનું લોકોને ખવડાવવું જેથી લોકોની સ્વાસ્થ્ય સારી રહે. રાસાયણિક ખેતી જે છે એ અત્યારે ખેડૂતો પોતાને વધારે પાક લેવા માટે આડેધડ ઉપયોગ કરતા હોય છે અને દવાનો પણ આડેધડ ઉપયોગ કરતા હોય છે વધારે ઉત્પાદન લેવાની લાઈમાં, જેનાથી જમીન સરવાળે બગડતી હોય છે અને થોડા સમય ઉત્પાદન સારું મળે પછી ઉત્પાદન ઓછું થઈ જતું હોય અને જમીન બગડતી હોય છે. અને ઓર્ગેનિક પદ્ધતિમાં જૂની અમારા બાપદાદા દેશી ખાતર નાખી અને ખેતી કરતા એ સિલાસાલું ખેતી અમે કરીએ છીએ જેથી જમીન સારી રહે છે અને પાક સારો મળે છે, દવા ઓછી છાંટવી પડે છે. અને જે દેશી ખાતર હોય એમાં કુદરતી બધા જ તત્વો હોય છે અને એ તત્વોથી પાક પણ સારો થાય છે અને પાકની મીઠાશ પણ સારી આવે છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.